મિત્રો નમસ્કાર વૈદક વિદ્યા ચેનલ માં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા જય ધન્વંતરી મિત્રો અત્યારે બહુ બધા ટેલિફોન આવી રહ્યા છે કે શરદી ઉધરસ અને કફ હાલ વરસાદનું વાતાવરણ છે ભેજવાળું વાતાવરણ છે અને શરદી ઉધરસ અને કફના વાયરા વધ્યા છે તો આ સમય આપણે ઘરગથ્થુ પ્રયોગોથી કઈ રીતે બચી શકાય છે 99% લોકો એક ભૂલ કરી રહ્યા છે કે જ્યારે એને શરદી ઉધરસ અને કફ જેવું થાય ત્યાર પછી તે એલોપેથી દવા કરે આયુર્વેદિક દવા કરે હોમિયોપેથિક દવા કરે કે નેચરોપેથી દવા કરે કોઈ પણ દવાનો સહારો લઈને તે સાજા થતા હોય છે પરંતુ આપણે પ્રથમ તો આપણી ઇમ્યુનિટી જોરદાર કરી લેવાની છે આપણી રોગ પ્રતિકારક શક્તિ જોરદાર કરી લેવાની છે જો આપણી રોગ પ્રતિકારક શક્તિ જો સક્ષમ હશે રોગો સામે લડવા માટે તો આ શરદી ઉધરસ અને કફના વાયરાથી સરળતાથી બચી જવાશે પરંતુ આજે મારે તમને વિડીયોમાં અમુક ઘરગથ્થુ પ્રયોગો જણાવવા છે અમુક ઉકાળાની વાત કરવી છે કે આ પ્રમાણે તમે લોકો જો ધ્યાન રાખશો તો ગમે એવો શરદી ઉધરસ કફનો વાયરો હશે કે તમારા શરીરમાં કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન હશે તેને શાંત થવું જ પડે છે હવે આપણે એક વાતને મનમાં એક ધારણ કરી લેવી જોઈએ કે શરદી ઉધરસ કે કફ થાય તો તે પ્રથમ 2-3 દિવસ સુધી તો રહે જ છે પછી તે ધીરે 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 હળવી પડે અને પછી તે મટવા તરફ ગતિ કરે પરંતુ આપણે જેવી શરદી ઉધરસ થાય એવી જ દવાનો એટેક કરીએ છીએ અને ઝડપથી આપણે મટાડવાની કોશિશ કરીએ છીએ પરંતુ એક વસ્તુ તમે ધ્યાન રાખજો કે ગમે એવા શરદી ઉધરસ કફ થયા હશે એને 2-3 દિવસ મટતા તો સમય લાગે એ સામાન્ય હશે તો જો વધારે પડતો કફ જામી ગયો હશે તો એને શરીરની એ શરીરમાંથી બહાર નીકળવા માટે થોડોક સમય લાગશે અને એને બહાર કાઢવા માટે તમારે થોડી મહેનત કરવી પડશે એને દબાવવાનો નથી એને શરીરની બહાર કાઢવાનો છે શરદી શું કામ થાય કે શરીરમાં નકામો જે કફ જમા થયો છે એને શરીરની બહાર કાઢવાનો છે તો આપણે પ્રથમ તો શરદી ઉધરસ ને કફ જેવું થાય એટલે પ્રથમ તમારે 9 શેકું ગરમ પાણી પીવાની ટેવ શરૂ કરવાની છે અને બહુ તમને જો કફ જેવું હોય શરદી જેવું હોય તો તમારે 1 તપેલી પાણી લેવાનું એમાં જરૂરિયાત પ્રમાણે 1-2 ચપટી સૂંઠ નાખવાની અને એ પાણીને ઉકાળવાનું ત્યારબાદ એ પાણીને ઠરવા દેવાનું અને ત્યારબાદ એ જ પાણી પીવાનું આનાથી શું થશે કે આનાથી તમારા શરીરમાં થોડો ગરમાવો રહેશે અને તમારા શરદી ઉધરસ અને કફ છે તે શાંત રહેશે આ પ્રયોગ એસિડિટી વાળી વ્યક્તિઓ સમજી વિચારીને કરે કારણ કે અમુક લોકોને આદુ એના શરીરની તાસીરને માફક ન આવે તો તે ગરમ પડી શકે છે તો એ થોડોક સમજી વિચારીને આ પ્રયોગ કરે નંબર 2 બીજો પ્રયોગ તમારે કયો કરવાનો છે કે જ્યારે પણ તમને શરદી ઉધરસ અને કફ જેવું લાગે ત્યારે તમારે હળદરનો સહારો લેવાનો છે 1 તપેલી ગરમ પાણી એટલે કે 1 તપેલી પાણી લેવાનું એને થોડુંક ઉકાળવાનું એમાં થોડુંક જરૂરિયાત પ્રમાણે 1/2 ચમચી હળદરની નાખવાની ત્યારબાદ એ પાણીને ઉકળવા દેવાનું છે ત્યારબાદ થોડુંક પાણી બળી જાય અને થોડુંક અમથું પાણી રહે 1-2 ચમચી તમારે હળદરનું સેવન કરવાનું છે આનાથી શું થશે કે એકદમ થોડીક માત્રામાં લેવાની છે હળદર આ એક બરાબર તમે લોકો ધ્યાન રાખજો આનાથી તમારા કફજન્ય રોગો છે તે શાંત રહેશે ત્રીજો મારે તમને હજી એક પ્રયોગ બતાવવાનો છે કે હળદર અને મધ ચાટવાથી પણ ફાયદો થાય છે આ બધું જ તમારા રસોડામાં જ છે પરંતુ માત્ર તમે લોકો આ પ્રયોગો જાણતા નથી તો હળદર અને મધ આ બંનેને જરૂરિયાત પ્રમાણે લેવાનું છે માનો કે તમારે સવારે હળદર ચાટવાની છે તો 1/2 ચમચી એટલે 2 ચપટી હળદર અને એની સામે એટલું મધ આ બંનેને આંગળીથી મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ તેને ચાટવાનું છે આ પ્રયોગ કરવાથી પણ તમારા કફજન્ય રોગો શાંત રહે છે ચોથો મારે પ્રયોગ એક કહેવાનો છે કે 1 તપેલી ગરમ પાણી લેવાનું છે એમાં થોડા તુલસીના પાન નાખવાના છે 1 નાનો આદુનો ટુકડો નાખવાનો છે અરડુસીના પાન તમને જો મળે તો તમે લોકો લઈ આવજો કે અરડુસીનું પાન મોટું મળે તો 1 અને નાના મળે તો 2 પાન અને તમારે ગળોનો એક ટુકડો જો તમને લીલો ગળો મળી જાય તો બજારમાંથી ક્યાંક પણ લીમડાની ઉપર ગળોના વેલા થતા હોય છે તો આ લીમડાનો ગળો એક ટુકડો નાખવાનો જો લીલો હોય તો અને લીલો ન મળે તો 1/2 સેજ 1/2 નાની ચમચી તમે ગળોનો પાવડર આ બધું લઈ મિક્સ કરવાનું છે ત્યારબાદ તેને ઉકળવા દેવાનું છે ત્યારબાદ તેને 1/2 પાણી થોડું બળી જાય એટલું ગરમ કરવાનું છે ત્યારબાદ જે ઉકાળો તૈયાર થાય એને સવાર સાંજ
એમાં થોડુંક તમે જરૂરિયાત પ્રમાણે મધ પણ ઉમેરી શકો છો. સવાર સાંજ ઠર્યા બાદ મધ ઉમેરવાનું છે, ગરમ ગરમ ઉકાળામાં મધને ઉમેરવાનું નથી, કારણ કે ગરમ વસ્તુ અને મધને ક્યારેય મિક્સ ન કરતા. એ ઠરે થોડુંક નવ શેકું રહે ત્યારબાદ તમે તેમાં થોડાક મધ ઉમેરી દેજો અને તમે સવાર સાંજ એને ત્રણ ત્રણ ચમચી તેનું સેવન કરશો તો તમની ઇમ્યુનિટી પાવર વધી જાય છે, તમારા શરદી ઉધરસ અને કફના જે વાયરા છે તે ધીરે ધીરે શાંત પડવા લાગે છે અને તમને શરીરમાં જમા થયેલો કફ તે બહાર નીકળવામાં મદદરૂપ થશે અને ઝડપથી તમને શરદી ઉધરસ કફ મટવા લાગશે. જે લોકોને પુષ્કળ પ્રમાણમાં કફનું પ્રમાણ હોય, કેમેય શરદી મળતી ન હોય, એલર્જી એનો પીછો ન છડતો હોય, એવા લોકો આ ઉકાળાનું સેવન ત્રણ ટાઈમ પણ કરી શકે છે. મિત્રો, જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે લોકો આ પ્રકારના ઉકાળાઓ ઘરે બનાવતા અને સાજા રહેતા, એની ઇમ્યુનિટી પાવર વધારતા. આ દાખલાઓ ઘણા બધા આપ લોકોએ પણ જોયા હશે. હવે આપણે બધા જ્યારે પણ આવા આ પ્રકારના રોગોનું સંક્રમણ ઉભું થાય, આને વાયરલ ઇન્ફેક્શન હોય કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય કે ઋતુજન્ય ઇન્ફેક્શન હોય, આ પ્રકારના કોઈ પણ ઇન્ફેક્શન જ્યારે આપણા સંપર્કમાં આવે ત્યારે આપણે ખાવા પીવામાં બદલાવ લાવી દેવો જોઈએ. જેમ કે એર કન્ડિશનર એસીનો પ્રયોગ શરદી ઉધરસ કફમાં ન કરાય, ખાંડનું પ્રમાણ નથી લેવાનું, ગોળ નથી ખાવાનો, કાચી ડુંગળી નથી ખાવાની, મેંદો, બર્ગર, પીઝા, ઠંડા પીણા, ઉપરથી આપણે ચીઝ નાખતા શીખી ગયા છીએ, બધું બટરમાં બનાવીને આપજો, પીઝા તો કે એક્સ્ટ્રા ચીઝ નાખજો, આ બધી કુટેવથી તમારે લોકોએ છૂટવાનું છે. ફ્રીજમાં પડેલી ઠંડી વસ્તુઓનો ત્યાગ કરવાનો છે. આપણે બર્થડે ઉજવવા વગરના નથી રહી ગયા. શરદી ઉધરસ અને કફ થાય ત્યારે કેક નથી ખાવાની, ચા બિસ્કીટમાં મેંદો આવે. જ્યારે શરદી ઉધરસ અને કફ થાય ત્યારે તમારે મેંદો અવોઈડ કરવાનો છે. આપણે મીઠાઈનો ટુકડો પણ ખાવાનો નથી, કારણ કે મીઠાઈ ખાવાથી પણ શરદી ઉધરસ કફ જન્ય રોગો ઘટશે નહીં, તમને લોકોને વધવા લાગશે. ચોકલેટ ખાનારા ચેતી જાય, કારણ કે ચોકલેટ ખાવાથી પણ કફ જન્ય રોગોમાં ક્રમશઃ વધારો થાય છે. મિત્રો, આ બધી કુટેવોને તમે સાઈડમાં મૂકી દો અને આ પ્રકારના પ્રયોગો કરો તો ઘરગથ્થુ સરળતાથી તમે સાજા થઈ શકો છો. કોઈ પણ દવા તમે લ્યો એને મળતા ત્રણ ચાર દિવસનો સમય તો લાગે જ. તમને પોતાને પણ આ સ્વ અનુભવ થયો જ હશે અને થતો જ હશે, પરંતુ આપણે બધું સ્પીડમાં મટાડવું છે. રોગોને શાંત કરવા માટે પરેજી તમારી જરૂરી છે અને ઇમ્યુનિટી પાવર વધારવા માટે તમારા શરીરને સરસ આપવાના છે. અત્યારના સમયમાં કડવા અને તુરા દ્રવ્યો કોઈને પસંદ જ નથી. જેમ કે અઠવાડિયામાં એક વખત ઘરે મેથી દાણાનું શાક બનવું જોઈએ, કારેલાનું શાક બનવું જોઈએ, સરગવાનું શાક બનવું જોઈએ, પરંતુ આપણને તો આજ બટેટાનું એક જ શાક પ્રિય છે, ચાઇનીઝ શાક પ્રિય છે, પંજાબી શાક પ્રિય છે, પનીર કણાઈ, પનીર બટર મસાલા, આ પ્રકારના શાક આપણે ખાતા શીખી ગયા છીએ અને આપણા દેશી શાક પરંપરામાં આપણને જે ખાવાનું આપણા પરદાદા દાદા શીખવી ગયા છે, જે ઋષિમુનિઓ કહેતા ગયા છે, એ શાકભાજી આપણે ધીરે ધીરે સાઈડ કરતા જઈએ છીએ. યંગસ્ટરોને ખાસ ચેતવાનું છે, થોડું ઘણું ધ્યાન રાખવાની જરૂર છે. જો તમે એક ધારી આ બધી ભૂલ કરશો, વારંવાર શરદી થાય, મટે શાય થાય, મટે આ બધું થાય, અને જો તમારા શરીરમાં કફનો કોઠો બની જાય અને કફનો કોઠો ઘર કરી જાય તો એ પછી આગળ જતા ઉંમર સાથે તમને બીજા અન્ય રોગોમાં તે પરિવર્તિત પામે છે અને એ બધા રોગો તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. પછી આપણે જ્યારે સમય ચૂકી જઈએ છીએ ત્યારે આપણે મોંઘી મોંઘી ટ્રીટમેન્ટો કરાવી પડે છે અને આપણી આખી જિંદગીમાં આપણે જે જમાપુંજી ભેગી કરી છે તે દવા પાછળ ખર્ચી નાખીએ છીએ. આપણે એવું માની બેસીએ છીએ કે વીમો છે એટલે આપણને કોઈ ચિંતા જ નથી. મિત્રો, એ સવલત તમને વીમા કંપની આપે છે એનો ખૂબ ખૂબ આભાર માનીએ કે એ તમારા પૈસા મૂડી બચાવે છે, પરંતુ તમારે નિરોગી રહેવા માટે તમારા શરીરનું પોતે જાતે ડોક્ટર બનવાનું છે. એટલું મારું ધ્યાન રાખજો અને બને એટલા જે ફરવાના શોખીન છે તે ઠંડા પ્રદેશોમાં કફજન્ય રોગોથી જે ઘેરાયેલા હોય ઠંડા પ્રદેશોમાં ફરવા ન જાય, જાય તો તેના શરીરનું રક્ષણ કરીને જાય. આપ સૌને મારા પ્રણામ.